ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે શંકરસિંહ વાઘેલા પર આકરા પ્રહાર કર્યા હતા કહ્યું હતું કે પરિવારના સભ્યનું મૃત્યુ થયું હોય ત્યારે બાર દિવસ સુધી શોક સંદેશો આપવાનો હોય તેવા સમયે શંકરસિંહ બાપુએ પ્રમુખ પદ માટેની મારી સાથે વાત કરી હતી વડીલોને માન સન્માન અપાય જો તેઓ ખોટું કરે તો યુવાનોએ નીડર થઈ તેનો વિરોધ કરવો જોઈએ મારા પરિવાર કે પૂર્વજોને લઈને હું રાજનીતિ નહીં કરું ના કોઈને કરવા દઈશ તેવું નિવેદન આપ્યું ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાલા સાહેબ સાથે જે આખો મુદ્દો ત્યારે થયો હતો ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ સ્વાભાવિક વાત છે મેં તો કીધું એકતા કાયમ રહેશે એને માટે આપણે થોડી કાંઈ બીજું દરેક દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને બાપુએ કીધું ને ના કે આ એક એ પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા આરએસએસ છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માંગે છે અને મને લઈને યુવાનોને જોડે